હેલો ફેલો હ્યુમન્સ, આજે આપણી જોડે છે ધ્રુવી સરાડવા ફ્રોમ સીયુષા મેડિકલ કોલેજ સુરેન્દ્રનગર. હાય ધ્રુવી. હાય. તો આપણે ઇન્ટરવ્યુ સ્ટાર્ટ કરીશું એક્સપેન્ડિચર સેક્શન થી. તમારી કોલેજ ની ટોટલ ફીસ શું છે? 5,73,000 છે એ ગવર્નમેન્ટ કોટા માટે. અને મેનેજમેન્ટ કોટા ની? 13,75,000 છે. ઓકે. અને હોસ્ટેલ ફી? એક વર્ષની 30,000. અચ્છા. અને મેસ ફીસ કેવી રીતની છે? મેસમાં એકચ્યુઅલી તમારે જે રીતે ભરવું હોય એ રીતે અલગ અલગ મેસ માટે અલગ અલગ ફીસ છે. ઓકે. પણ એપ્રોક્સિમેટલી કેટલી છે? તમારે ખાલી એક જ દિવસ માટે જવું હોય તો એક ડીશ ની એક ટાઈમ ની 50. ઓકે. અને બાકી પર મંથ ની? મંથલી ખબર નથી, કારણ કે પછી તમને મેશ અલગ અલગ છે, ગર્લ્સ માટે બોયઝ માટે. ઓકે. અને તમારે એક્ઝામ ફીસ રહે છે? ના, એટલે કોલેજ ની કોઈ એક્ઝામ ની ફીસ નથી હોતી. યુનિવર્સિટીઝ માટે જે ફોર્મ ભરવાનું હોય એના માટે રહે છે. ઓકે. અને બીજા કોઈ એક્સ્ટ્રા અલગ? ના, બીજા કોઈ એક્સ્ટ્રા ચાર્જીસ છે? ના ના નથી. ઓકે. સો મૂવિંગ ઓન ટુ એજ્યુકેશનલ સેક્શન, તમારો કોર્સ કેટલા ટાઈમમાં કમ્પ્લીટ થઈ જાય? લોકડાઉન ને કારણે થોડું ઓલું થઈ ગયું હતું, પણ એકચ્યુઅલી જ્યારે પ્રિલિમ્સ આવવાની હોય એના એકાદ મહિના પહેલા કોર્સ પતાવી દે છે. તમારે પ્રોફેસર સ્ટ્રિક્ટ છે કે સ્ટુડન્ટ ફ્રેન્ડલી? ફિઝિયોલોજી ડિપાર્ટમેન્ટ સ્ટુડન્ટ ફ્રેન્ડલી. એનાટોમી ને બાયોકેમિસ્ટ્રી વધારે પડતા સ્ટ્રિક્ટ થાય બંને. ઓકે. ઓકે. અને તમારે ડિસેક્શન હોલ માં એક બોડી કેટલા સ્ટુડન્ટ્સ વચ્ચે હોય છે? 25. ઓકે. અને પ્રેક્ટિકલ્સ કેવી રીતે? પ્રેક્ટિકલ્સ સાંજે બપોરે 2-5 ના ટાઈમમાં બધા પ્રેક્ટિકલ્સ હોય. ઓકે. અને એક્ઝામ ફ્રીક્વન્સી કેવી છે? એક ફાઇટ એન્ડિંગ હોય છે, જેટલા કે ન્યુરો એનાટોમી પૈતું તો એની લોઅર લિમ્બ અપર લિમ્બની અલગ અલગ રીતે. પછી ક્યારેક એ લોકો એમનેમ લક એમનેમ ક્લાસમાં ને ક્યારેક ટેસ્ટ લે છે એ લોકો, એવી રીતે ઇન્સ્ટન્ટ કહેતા નથી ક્યારેક, અને ક્યારેક પછી વાઇવાની રીતે હોય છે. ઓકે. ઓકે. અને તમારે લાઇબ્રેરીનો ટાઈમિંગ શું છે? 24 અવર ખુલ્લી હોય છે? ગર્લ્સ માટે 11 વાગે બંધ થઈ જાય છે, બાકી તો 2-4 જ, રાતના 2-4 સુધી જ બંધ હોય છે. ઓકે. અને કમ્પ્યુટર લેબ છે? હા છે, લાઇબ્રેરી છે ને અહીંયા જ બાજુમાં. અચ્છા. અને ઓવરઓલ ડિસિપ્લિન કેવી છે કોલેજ? ડિસિપ્લિન એમ તો સારું છે, કારણ કે પ્રોફેસર થોડા વધારે પડતા સ્ટ્રિક્ટ હોય ને, ફ્રેન્ડલી છે નો ડાઉટ, પણ એવી રીતે રાખે છે કે તમારે ડિસિપ્લિનમાં રહેવું પડે. ઓકે. અને એડમિન ડિપાર્ટમેન્ટ તો સ્ટુડન્ટ ફ્રેન્ડલી હશે ને? હા, એ બધા એ બહુ સારી રીતે આપણે ગમે તે પૂછે તો જવાબ આપે, ના ના પડે કંઈ પણ, ગમે ત્યારે જવું હોય તો એમના એ ડિપાર્ટમેન્ટ ખુલ્લો હોય એમ. હોસ્ટેલ સેક્શનમાં તમારે રૂમ શેરિંગ કેટલા લોકો વચ્ચે છે? એમાં એવું છે, ગર્લ્સ ની 3 હોસ્ટેલ છે, તો પેલી બે હોસ્ટેલ નાની છે અને ત્રીજી મોટી છે. તો જે મોટા રૂમ્સ છે એના માટે 3 ગર્લ્સ અને નાના રૂમ છે તો 2 ગર્લ્સ. ઓકે. અને નોન એસી રૂમ જ હશે ને બધા? હા, એસી રાખવાની મનાઈ છે. હોસ્ટેલમાં બાથરૂમ અને વોશરૂમ કોમન છે કે અટેચ્ડ છે? નહીં, કોમન છે. ઓકે. અને એક ફ્લોર ઉપર 3 અને 3-6 થાય એવી રીતે. ઓકે. ઓકે. તો વાંધો નહીં આવતો હોય ને આટલા બધા? નહીં નહીં, વાંધો ના આવે. એક ફ્લોર ઉપર 12-13 જેવા રૂમ છે એટલે બહુ વાંધો ના આવે. અચ્છા. ઓકે. અને પાણી અને ઇલેક્ટ્રિસિટી તો 24 અવર આવતું જશે ને? વોટર કુલર છે અને ઇલેક્ટ્રિસિટી લગભગ 24 અવર્સ હોય જ છે. ઓકે. અને ક્લેનલીનેસ ને શું છે, રોજ સાફ કરવા આવે રૂમ કે ઓલ્ટરનેટ યુઝ? બાથરૂમ ને જે પોચ ને બધું છે એ રોજ સાફ થઈ જાય, અને રૂમ છે માં કચરા પોતા કરવા ઓલ્ટરનેટ દિવસે આવે. વાઈફાઈ અવેલેબલ છે તમારે હોસ્ટેલમાં?
છે પણ પકડાતું નથી. ઓકે, અને તમારો કેમ્પસ નો આઈડિયા આપી શકતો તમે? કેમ્પસ તો એમ સારું છે, કારણ કે ત્રણ ગર્લ્સ હોસ્ટેલ છે, એક બે બોયઝ હોસ્ટેલ, પછી એક જૂની અને નવી બે હોસ્પિટલ, ગ્રાઉન્ડ, પછી એક નવી પીજી માટેની હોસ્ટેલ છે, એ બને છે, બે કેન્ટીન, મેસ ને એવું બધું. ઓકે, અને કોલેજનું એન્વાયરમેન્ટ કેવું છે? સારું છે, કારણ કે લાઇબ્રેરી, રીડિંગ હોલ, વાંચવાની મજા આવે, પ્રોફેસર સારા છે બધા. ગર્લ્સ હોસ્ટેલ છે તો 11 વાગે બંધ થઈ જાય, પછી તમે 10 વાગે આમ તો બંધ થઈ જાય, પછી 10-11 વચ્ચે તમારે બહાર રહેવું હોય તો પછી આવીને રીઝન બુક માં રીઝન લખી નાખવાનું, બાકી કઈ નથી. અને સિક્યોરિટી તો 11 થી 6 સુધી હોસ્ટેલ બંધ હોય છે, એટલે બહાર જવાની મનાઈ છે. બાકી તમારે જો કઈ અર્જન્ટ કામ હોય કે તમારે ઘરે જવાનું થાય તો સિક્યોરિટી ફૂલ છે, એમાં કઈ વાંધો નથી. ઓકે, અને જે સિનિયર ગર્લ્સ છે બહુ હેલ્પફુલ અને સપોર્ટિવ હશે ને? હા, ફૂલ. તમે ઇન્ટર્નશીપ વાળા દીદી ને તમે જો એમ કહો કે મારે આ કામ છે તો કઈ જ ના પાડે, સિનિયર્સ બહુ સારા છે. અને ઓવરઓલ ગર્લ્સ ની સેફટી કેવી છે? કઈ ઓમ વાંધો ના આવે, કારણ કે સિક્યોરિટી ગાર્ડ્સ હોય જ છે. તમને ફૂડ કેટલી વાર મેસ માં મળે અને ક્વોલિટી કેવી? ક્વોલિટી ઘર જવ તો ના થાય, બાકી સારી હોય. અને બ્રેકફાસ્ટ, લંચ ને ડિનર. ઓકે, અને વેરાયટી તો હતી જ હશે ને? હા, 7 થી 7 દિવસ નો અલગ હોય છે. ઓકે, અને તમારી કોલેજ માં કોઈ ટ્રાન્સપોર્ટ ફેસિલિટીઝ અવેલેબલ છે? એક્ચ્યુઅલી કોલેજ ની બહાર જ કેમ્પસ છે તો બહાર જ બસ આવે છે, પછી રિક્ષા ને એવું બધું હોય, અને કોલેજ થી 5 મિનિટના રસ્તા ઉપર જ રેલવે સ્ટેશન છે, એટલે કઈ વાંધો નથી. ઓકે ઓકે, અને જે તમારી કોલેજ છે મેઇન સિટી એરિયામાં છે કે આઉટસ્કર્ટમાં છે પૂરી? એક્ચ્યુઅલી તમે સિટીમાં એન્ટર થાય એટલે પહેલા કોલેજ આવે પછી સિટી સ્ટાર્ટ થાય. કોલેજમાં સેમિનાર થાય છે? હા, એટલે ફર્સ્ટ ઇન્ટર્નલ જે છે એ ત્યાં સુધી કઈ જ નતું, એના પછી રેગ્યુલર જ હતું. ઓકે, અને કલ્ચરલ એક્ટિવિટીઝ માં શું થાય છે? એન્યુઅલ ફંક્શન હોય ત્યારે બધું જ હોય છે, અને બાકી જ્યારે જો તમારે ઘરે ના જવું હોય તો, ને જો અહીંયા હોસ્ટેલે જાજા લોકો હોય તો ત્યારે મનાવે બધું. ઓકે, અને તમારી કોલેજમાં ડે સેલિબ્રેશન અને ફ્રેશર્સ હોય છે? હા, એટલે ફ્રેશર્સ નથી હોતી, ડે સેલિબ્રેશન હોય છે. અને કોલેજમાં બીજી કોઈ ક્વિઝ કે મેગા ઇવેન્ટ થાય છે? એન્યુઅલ ફંક્શનમાં જ છે બધું, અને પછી બાયોકેમિસ્ટ્રીનો ક્વિઝ અલગથી હોય છે. એટલે એમાં બીજા કોઈ કોલેજ હોય, બીજી કોઈ કોલેજ હોય છે કે બાયોકેમિસ્ટ્રી માટે જે યુનિવર્સિટીની કોલેજીસ છે બધી આવી છે? મારે કોઈ સ્પેશિયલ મેસેજ આપવો છે? એડમિશન રાઉન્ડ થાય ત્યારે લાસ્ટ રાઉન્ડ સુધી જવું જોઈએ, પછી સારી કોલેજ મળવાના ચાન્સીસ છે. થેન્ક યુ.